ચેકિંગ દરમિયાન 47 વીજ ચોરીના કેસ પકડાયા. પીજીવીસીએલની ટીમ દ્વારા કચ્છ જિલ્લામાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. તે અંતર્ગત ભુજ શહેર મધ્યે તારીખ 18ના રોજ ભુજ અને માધાપરના કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આશરે 800થી વધુ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા અને તેમાંથી જે વીજ ચોરી કરતા હોય છે તેવા કુલ 47 જોડાણ પકડી પાડવામાં આવ્યા હતા અને કુલ 11 લાખ રૂપિયાથી વધુના બિલ પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આ વિશે અમારા કચ્છકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ સર્કલ ઓફિસના ડેપ્યુટી એન્જિનિયર YN મંસૂરી સાથે વાતચીત કરવામાં આવી હતી. આવો વિશેષ સાંભળીએ તેમના જ શબ્દોમાં. હું YN મંસૂરી, ડેપ્યુટી એન્જિનિયર ટેકનિકલ ભુજ સર્કલ ઓફિસ. અમારું આ રૂટિન પ્રોગ્રામ હોય છે કે જે અમારી કોર્પોરેટ વિજિલન્સ ટીમ બહારથી આવે અને અમારો એક પ્રોગ્રામ હોય એ પ્રમાણે અમે ચેકિંગ કરાવતા હોઈએ છીએ. અને તારીખ 18ના રોજ અમે ભુજ સિટી અને માધાપરનો વિસ્તાર આવરી લીધો હતો. એની અંદર અમે અમારી ટોટલ 27 ટીમો હતી. એમાં અમે ટોટલ 840 વીજ જોડાણો ચેક કર્યા હતા, જેની અંદર ઘર વપરાશના 630 અને દુકાનો કે વાણિજ્ય વપરાશના 210 કનેક્શન ચેક કર્યા હતા, જેમાંથી 47 કનેક્શનોમાં ગેરરીતિ પકડાવી હતી. એમાં ઘર વપરાશના 36 અને વાણિજ્ય વપરાશના 11 કનેક્શનો પકડાયા હતા અને કુલ મળીને એનું ગેરરીતિના બિલ અમે 11.95 લાખ રૂપિયાનું એસેસમેન્ટ થયું હતું. જેમાં અમારા જે હાઈ લોસ ફીડર હોય, જેમાં અમારા લોસ વધારે આવતા હોય, એનું અમે પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને પછી એમાં અમે ચેકિંગ કરવા માટે મોકલતા હોઈએ છીએ. જોડાણનું બિલ બાકી એટલે જે ચોરીમાં પકડાયેલા હોય એના જે બાકી હોય એની અમારે કાયદેસર પ્રોસેસ કરવાની હોય જ છે. ફરિયાદ પણ થાય છે 135 કેસમાં.